ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા હેડકાર પરીક્ષાના પેપર લીક મામલે વધુ બે આરોપીઓની ધરપકડ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનો પેપર લીક મામલો પ્રાંતિજ તાલુકાના ઊંછા ગામેથી શરૂ થઈને આજે ગુજરાતના અનેક સ્થળો સુધી ફેલાયેલો હોય તેમ લાગે છે. આ કેસમાં અગાઉ 18 આરોપીઓની અટક બાદ ગઈકાલે ગુરુવારે મોડી સાંજે જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલ તેમજ અમરેલીના બાબરાના રાજુ અગ્રવાતને પોલીસે ઝડપી લીધા હતા અને આ બંને આરોપીઓને પ્રાંતિજ કોર્ટને રિમાન્ડ માટે પોલીસ રજૂ કર્યા હતા. જ્યારે અગાઉ પકડાયેલા 3 આરોપીઓ કિશોર આચાર્ય, દીપક પટેલ અને મંગેશ આચાર્યના રિમાન્ડ પૂરા થતાં તેમને ફર્ધર રિમાન્ડ માટે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી દેવલ પટેલના રિમાન્ડ તારીખ 28 ડિસેમ્બરના 11 વાગ્યા સુધી મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓના રિમાન્ડ ના મંજૂર થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લા નાયબ અધિક્ષક સૂર્યવંશી દ્વારા આરોપીઓને રિમાન્ડ માટે લાવવામાં આવ્યા હતા. દેવલ પટેલના રિમાન્ડના કારણે અન્ય આરોપીઓ પણ ઝડપાઈ શકે છે તેવું જણાઈ રહ્યું છે. આ કેસના મુખ્ય ફરિયાદી યુવરાજસિંહે આ કેસમાં મોટા માથા ઝડપાશે તેવું નિવેદન આપ્યું હતું, પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈ મોટા માથાવાળાની ધરપકડ થઈ હોય તેમ લાગતું નથી. પ્રાંતિજ તાલુકાના ઊંચા ગામેથી નીકળેલો રેલો ક્યાં જઈને અટકશે તે તો આવનારો સમય જ બતાવશે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. જામીન અરજી મૂકી છે, જામીન અરજી મૂકી છે અમે, જે સોમવારે એની સુનાવણી માટે છે. આજે 5 જણ રજૂ કર્યા હતા, 5 જણ રજૂ કર્યા હતા, કેટલા દિવસ રિમાન્ડ માંગ્યા હતા અને કેટલા દિવસ તમારે શું અત્યારે હાલ પ્રક્રિયા? 5 જણામાંથી 1 જણને રિમાન્ડ મંજૂર કર્યા છે 28 તારીખ સુધીના, અને 4 જણાના રિમાન્ડ અરજી ના મંજૂર કરી છે. જામીન અરજી મૂકી છે અમે, જેની સુનાવણી સોમવારે રાખી છે નામદાર કોર્ટે. ત્રણ આરોપીઓની હતી અને 8 દિવસની માંગણી કરી હતી રિમાન્ડની, જે નામદાર કોર્ટે નામંજૂર કરી છે. હા, એમને બી એ હા એમની નામંજૂર કરી છે અને આજે રજૂ કર્યા છે એમાંથી 1ની મંજૂર કરી છે. જામીન અરજી મૂકી છે અમે તો, અમારો એક આરોપી છે અમે મૂકી છે, જેની સુનાવણી સોમવારે રાખી છે. ના, એવું કંઈ નથી મૂકેલી કંઈ, એ સોમવારે ખબર પડશે હવે જે બી કંઈ હશે. હા, દેવલ દેવલ લગભગ 4 દિવસના છે એ 28 તારીખ સુધી. કેટલા આરોપીઓને લાવવામાં આવ્યા હતા નવા અને ફર્ધર રિમાન્ડ દ્વારા શું રહ્યું આજ? 3 આરોપીઓ ફર્ધર રિમાન્ડ માટે લાવવામાં આવેલ હતા, એમના 8 દિવસના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલ હતા, જે નામદાર કોર્ટે નામંજૂર કરેલ છે. અને જે નવા 2 આરોપી રજૂ કરવામાં આવેલ હતા, એના 12 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ હતા. એ પૈકી 1 આરોપી દેવલ પટેલ, એના જે રિમાન્ડ છે 28 તારીખના સવારે કલાક 11:00 સુધીના આપવામાં આવેલા છે. નામ તો એકનું છે રાજેશ કરીને છે એકનું નામ છે, અને બીજાનું નામ છે દેવલ. ફરિયાદમાં હવે 1 જ આરોપી પકડવાનો બાકી છે, બાકી તમામ લગભગ આરોપી પકડી લેવા. થેન્ક યુ. આજરોજ નામદાર કોર્ટમાં ફર્ધર રિમાન્ડ અરજી કુલ 3 આરોપીઓને રજૂ કરવામાં આવેલા, જે નામદાર કોર્ટે ફર્ધર રિમાન્ડ અરજી હાલના તબક્કે ના મંજૂર કરેલી છે. અન્ય 2 આરોપી એ અન્ય રિમાન્ડ અરજી રજૂ કરવામાં આવેલા, એનું પ્રોડક્શન અલગ હતું અને એમાં નામદાર કોર્ટે આરોપી દેવલને આગામી તારીખ 28/12/2021 સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા. એ કારણ હજુ એના માટે હાલ હજુ ચોક્કસ કારણ વિગતવાર અભ્યાસ કર્યા સિવાય હાલના તબક્કે કહેવું ઉચિત નથી. એ અભ્યાસ કર્યા બાદ જ આગામી નિર્ણય લેવાશે. એવું હાલ હું
સ્પષ્ટ ના કહી શકું. આઈઓ સાથે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાથે ચર્ચા કરી એ બાબતે આગામી નિર્ણય લઈશું.